ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, આપણે જે દાખલા ગણીએ છીએ બરાબર, તો એનો જવાબ સાચો છે કે ખોટો કેવી રીતે ખબર પડે? એટલે કે આપણે જે દાખલા ગણીએ છીએ એનો જવાબ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરવાનો છે, એટલે કે તપાસવાનો છે આપણી જાતે. કેવી રીતે તપાસવું એની સમજ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો જુઓ, ઉદાહરણ એક, કઈ સંખ્યા આપેલી છે? 387 - 253. 387 - 253. દાખલો ગણી શરૂઆત એકમના સ્થાને. ચાલો, સાતમાંથી ત્રણ બાદ કર્યો, કેટલા બાકી રહે? ચાર. આઠમાંથી પાંચ બાદ કરો, કેટલા બાકી રહેશે? ત્રણ. ત્રણમાંથી બે બાદ કરો, કેટલા બાકી રહેશે? ત્રણમાંથી બે બાદ કરો, કેટલા બાકી રહે? એક. કેટલો જવાબ આવ્યો? 134. તો આ જવાબ આપણો આવ્યો કેટલો? 134. તો આ જવાબ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરવાનું છે, કે તપાસવાનું છે. તો તમે આ જવાબ સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે શાનો ઉપયોગ કરશો? સરવાળાનો. શાનો ઉપયોગ કરશો? સરવાળાનો. કઈ બે સંખ્યા લેવાની? તો જુઓ, જે જવાબ આવ્યો છે આપણો 134 એ સંખ્યા લેવાની, અને અહીંયા જે બીજા નંબરની સંખ્યા છે આપણી 253, આ બંને સંખ્યાનો શું કરવાનો? સરવાળો કરવાનો, જેથી કરીને આપણે ખબર પડે કે આપણો જવાબ સાચો છે કે ખોટો. તો જુઓ, આ બે સંખ્યાનો સરવાળો કરીએ તો જવાબ આપણને આ સંખ્યા મળવી જોઈએ, એટલે કે 387 જવાબ આપણને મળવો જોઈએ, તો જ આપણો જવાબ આ સાચો ગણાય. સમજાયું? તો જુઓ, આપણો જે જવાબ આવ્યો છે એ પહેલા લખશું. 134 શું કરવાનું? સરવાળો, એટલે કે પ્લસ. 134 પ્લસ કઈ સંખ્યા લખવાની? આ બીજા નંબરની. કઈ છે? 253. બરાબર, એટલે કે 134 પ્લસ 253. હવે એ બંને સંખ્યાનો શું કરવાનો છે આપણે? સરવાળો. ચાલ, તો તમારે અહીં સરવાળો કરીને ચેક કરવાનું છે કે તમારો જવાબ સાચો છે કે ખોટો. તો ચાલ જુઓ, 134 પ્લસ 253 બરાબર, ચારમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? ચારમાં ત્રણ ઉમેરીએ તો સાત. ત્રણમાં પાંચ ઉમેરો, કેટલા થાય? ત્રણમાં પાંચ ઉમેરીએ તો આઠ. એકમાં બે ઉમેરો, કેટલા થાય? એકમાં બે ઉમેરીએ તો ત્રણ. એકમાં બે ઉમેરીએ તો ત્રણ. કેટલો આવ્યો જવાબ? 387. તો આપણો જવાબ સાચો છે કે ખોટો છે? આવી ગયો 387 જવાબ. તો આપણો જવાબ કેવો છે? સાચો છે. બરાબર ને? આપણો જવાબ સાચો છે. આપણને આ ત્રીજી રકમ પણ મળી ગઈ. મળી ગઈ ને આ ત્રીજી સંખ્યા. આ રીતે આપણે આપણો જવાબ ચકાસવાનો છે કે આપણો જવાબ સાચો છે કે ખોટો છે. તો આપણો જવાબ આ 134 કેવો ગણાય? સાચો ગણાય. સમજાઈ ગયું? બીજા દાખલાની રકમ જો, 429 - 287. 429 - 287. 9માંથી 7 બાદ કર્યો, કેટલા બાકી રહે? 2. 2માંથી 8 બાદ થશે, 9 થાય. શું કરવું પડે? ડસકો લેવો પડે બાજુના સ્થાને, બરાબર ને? ચાલો, 4ની ઉપર કેટલા લખશું? 3. 2ની ઉપર કેટલા? 12. બરાબર. હવે 12માંથી 8 બાદ કરો, કેટલા બાકી રહેશે? 12માંથી 8 બાદ કરીએ તો 4. 3માંથી 2 બાદ કરો, કેટલા બાકી રહેશે? 3માંથી 2 બાદ કરીએ તો 1. કેટલો આવ્યો આપણો જવાબ? 142. હવે આપણો જવાબ ચકાસવાનો છે. શું કરવાનું? સરવાળો. કઈ બે સંખ્યા લેવાની? 287 અને 142. બરાબર, એ બે સંખ્યા લેવાની. પહેલા કઈ સંખ્યા લખવાની? જે જવાબ આવ્યો છે એ, એટલે કે 142 પ્લસ 142 પ્લસ 287. 142 પ્લસ 287. ચાલ, કહીએ ને સરવાળો. પ્લસ 2માં 7 ઉમેરો, કેટલા થાય? ચલો ઉમેરો, 2માં 7 9. બરાબર. 4માં 8 ઉમેરો, કેટલા થાય? 12. 12નો બગડો, ફરી ફરી 1. એટલે 1 ને 2, 2ને 2, કેટલા થાય? 2ને 2 4. 2ને 2 4. કેટલો આવ્યો જવાબ? આવ્યો 429. બરાબર, કેટલો આવ્યો જવાબ? 429.
आपको आ जवाब साचो छे અહીં 142 સાચો છે કેમ કે આ બે સંખ્યાનો સરવાળો કર્યો એટલે આપણને આ સંખ્યા 429 મળી ગઈ એટલે આપણો જવાબ સાચો છે હવે જુઓ આ ત્રીજા દાખલાની રકમ 691 - 489 691 - 489 અહીં દાખલો ગણી લીધેલો છે બરાબર જવાબ પણ આવી ગયો છે કેટલો જવાબ આવેલો છે 202 કેટલો જવાબ આવેલો છે 202 તો શું આ જવાબ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરવાનું છે ચાલો શું કરશું ચેક કરવા માટે સરવાળો બરાબર છે સરવાળો કરશું કઈ સંખ્યા લેવાની ખબર છે ને ચાલો 202 489 202 489 ચાલો બે માં 9 ઉમેરો તો કેટલા થાય 11 નો 1 વડી પરી 1 1 ને 0 1 ને 0 એટલે 1 માં 8 ઉમેરો કેટલા થાય 1 માં 8 ઉમેરીએ તો 9 બરાબર 2 માં 4 ઉમેરો કેટલા થાય 2 માં 4 ઉમેરીએ તો 6 2 માં 4 ઉમેરીએ તો 6 કેટલો જવાબ આવ્યો 691 મળી ગઈ આપણને આ સંખ્યા 691 મળી ગઈ તો આપણો આ જવાબ કેવો છે 202 સાચો છે કેમ કે આ બે સંખ્યાનો સરવાળો કરતા આપણને આ ત્રીજી સંખ્યા એટલે કે 691 પણ મળી જાય છે એટલે આપણો જવાબ સાચો છે એટલે આપણો દાખલો સાચો છે ચોથા દાખલાની રકમ જુઓ 468 - 139 468 - 139 આ દાખલો ગણી લીધેલો છે કેટલો જવાબ આવ્યો છે 329 આ જવાબ આપણો સાચો છે કે ખોટો એ આપણે ચેક કરવાનું છે ચાલો જોઈએ 329 પ્લસ 139 329 પ્લસ 139 બરાબર ચાલો દાખલો ગણી સરવાળ એકમના સ્થાને 9 માં 9 ઉમેરો કેટલા થાય 9 માં 9 ઉમેરો તો કેટલા થાય 18 18 નો 8 વધી પરી 1 1 ને 2 3 3 ને 3 2 2 3 3 ને 3 કેટલા થાય 3 માં 3 ઉમેરો તો 6 3 માં 1 ઉમેરો તો કેટલા થાય 3 માં 1 ઉમેરો તો 4 કેટલો જવાબ આવ્યો 468 તો આપણો દાખલો સાચો છે કે ખોટો મળી ગઈ આપણી રકમ 468 તો અહીં આપણો દાખલો કેવો છે સાચો છે પાંચમા દાખલાની રકમ જો 356 - 247 356 - 247 આ દાખલો અહીં ગણેલો છે કેટલો જવાબ આવેલો છે 119 તો આ 119 જે જવાબ આવેલો છે એ સાચો છે કે ખોટો એ આપણે ચેક કરવાનું છે ચાલો ચેક કરીએ કઈ બે સંખ્યા લેવાની છે ખબર છે ને શું કરવાની બે સંખ્યાનો સરવાળો તો 19 પ્લસ 247 આ બે સંખ્યાનો શું કરવાનો સરવાળો ચાલો 9 માં 7 ઉમેરે કેટલા થાય 16 16 નો 6 ગણો વડી પરી 1 9 માં 7 ઉમેરો 16 16 નો 6 ગણો વડી પરી 1 1 ને 2 2 માં 4 ઉમેરે તો કેટલા થાય 6 1 માં 2 ઉમેરો કેટલા થાય 1 માં 2 ઉમેરીએ તો 3 કેટલો જવાબ આવ્યો 366 તો આપણો આ જવાબ સાચો છે કે ખોટો ખોટો છે કેમ કે અહીંયા જવાબ કેટલો આવ્યો આ બે સંખ્યાનો સરવાળો કર્યો તો 366 આપણો કેટલો જવાબ આવવો જોઈએ 356 જોઈએ 356 જવાબ આવે તો આ દાખલો સાચો ગણેલો ગણાય બરાબર ચાલ આ દાખલાને સાચો ગણીએ ને ફરીથી એને ચાલ 356 - 247 356 - 247 છ માંથી 7 બાદ થાય નો થાય બાજુમાંથી 10 કો લેવો પડે 5 ની ઉપર 4 6 ની ઉપર કેટલા લખશું 16 16 માંથી 7 બાદ કરો કેટલા બાકી રહેશે 16 માંથી 7 બાદ કરો તો 9 4 માંથી 4 બાદ કરીએ તો 4 માંથી 4 બાદ કરીએ તો 0 બરાબર 3 માંથી 2 બાદ કરો કેટલા બાકી રહેશે 3 માંથી 2 બાદ કરીએ તો 1 કેટલો જવાબ આવ્યો 109 હવે આપણે આપણો જવાબ ચેક કરીએ 109 પ્લસ કઈ સંખ્યા લેવાની આ બીજા નંબરની 247 109 પ્લસ 247 ચાલો સરવાળો કરો 9 માં 7 ઉમેરીએ તો કેટલા થાય 16 16 નો 6 ગણો વડી પરી 1 1 ને 0 1 ને 0 1 1 ને 4 1 ને 0 1 1 ને 4 5
બરાબર ને એટલે ચાર પાંચ એકમાં બે ઉમેરો કેટલા થાય એકમાં બે ઉમેરીએ તો ત્રણ એકમાં બે ઉમેરીએ તો ત્રણ કેટલો જવાબ આવ્યો 356 તો આપણો આ જવાબ સાચો છે 109 સાચો છે ને એટલે કે આ દાખલો આપણો કેવો છે સાચો છે કેમ કે આપણને અહીં આપણી બીજી રકમ 356 પણ મળી ગઈ એટલે કે આપણો આ જવાબ સાચો છે તો મિત્રો કેવી રીતે તો મિત્રો તમારે પણ તમારા જે દાખલા તમે તમારી જાતે ગણો છો એ જાતે ગણેલા દાખલાના જવાબ તમારે તમારી જાતે આ રીતે ચકાસવાના છે એટલે કે તપાસવાના છે સમજાઈ ગયું તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો